ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં માથાભારે ઇસમ દ્વારા પોલીસ કર્મચારી પર કાર ચડાવી કચડી નાખવાની કોશિશ કરવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. કાર ચાલક દ્વારા પોલીસ કર્મીને કારની જે કચડી હત્યાની કોશિશની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જોવા પામી છે. ગીર ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રિતેશ પંડ્યા પોતાની બાઇક લઈને સમન્સ બજાવવાની કામગીરી માટે નીકળ્યા હતા. બસ સ્ટેન્ડ પાસે રોડ પર વચોવચ પાર્ક કરેલી ટ્રાફિકને અડચણરૂપ થાય ત્યારે તે ઊભી રાખી ટાટા સુમોના કારના ચાલક નરેન્દ્ર રમેશચંદ્ર પાટીલને કાર સાઇડ પર પાર્ક કરવાનું કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં કારનો ચાલક નરેન્દ્ર પાટીલ પોલીસ કર્મીને એલફેલ બોલી કારને પૂરઝડપે હંકારી જતા અપમાનનો ભોગ બનેલા પોલીસ કોન્સ્ટેબલ રિતેશ પંડ્યાએ તેને અટકાવવા માટે બાઇક લઈને પાછળ જતા માથાભારે કાર ચાલક નરેન્દ્ર પાટીલે પોલીસ કર્મી રિતેશ પંડ્યા પર ટાટા સુમો કાર ચઢાવી હત્યાની કોશિશ કરી હતી. આ સમગ્ર ઘટનાના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. આ બનાવ અંગે ગીર ગઢડા પોલીસે માથાભારે કાર ચાલક નરેન્દ્ર પાટીલ સામે હત્યાની કોશિશ તથા સરકારી ફરજમાં રોકાવટનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. એક પાટીલ ગૌરીશંકરનો દીકરો છે નરેન્દ્ર, તે ટાટા સુમો ચલાવે છે. તો તે રોડ વચ્ચે પાર્કિંગ કરીને ઊભેલો હશે ત્યારે અમારા અહીંના પોલીસ સ્ટેશનના લોકલ પોલીસના જે રિતેશભાઈ સમન્સ વોરંટની બજવણી કરે છે, તે સમન્સ વોરંટની બજવણી કરવા માટે નીકળ્યા છે ત્યારે એને ઠકોર કરી કે ભાઈ તું રસ્તામાં વાહન કેમ ઊભું રાખ્યું છે, એ બી એને ઠકોર કરતાં તેની સાથે એ બોલાચાલી કરવા માંડ્યા અને એને પોલીસની ઓળખાણ આપવા છતાં તેઓ તેની પછી વધારે જીભાચોડી કરી અને માથાકૂટ કરેલી. એ દરમિયાન રિતેશભાઈએ બીજા બે પોલીસને ત્યાં બોલાવી અને તેને પકડીને અહીંયા પોલીસ સ્ટેશન લાવવાની કોશિશ કરતાં તે તેની જીપમાં બેસી અને પૂર ઝડપે ચડાવી અને 2-3 વાર આગળ લઈ જઈ અને રિવર્સ મારી અને પોલીસ ઉપર જાનથી મારી નાખવાની કોશિશ કરવાના ઈરાદે ટક્કર મારેલી અને તે ભાગી ગયેલો. ત્યાર દરમિયાન પોલીસે તેને પકડી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છે અને તેના વિરુદ્ધ IPC 307 વગેરે કલમો મુજબ ગુનો દાખલ કરી અને તેની ધોરણસરની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સર, આ જે બનાવ બન્યો છે એની અંદર પોલીસ ઉપર એટેક કરવામાં આવ્યો છે, આરોપીને પકડવામાં આવ્યો છે, પણ સોમનાથ જિલ્લાની અંદર પોલીસ ઉપર એટેક કર્યો છે કલમો સાથે, એની સાથે કયા પ્રકારની હવે આગળ કાર્યવાહી થશે જેને લઈને આવનારા સમયમાં પોલીસ પર ઉપાડ હાથ ઉપાડતા પહેલાં કોઈ વિચારશે? સર, આમાં ત્યાં સીસીટીવી ફૂટેજના આધારે એનું બધું રેકોર્ડિંગ પણ લેવામાં આવેલું છે, એટલા માટે જ સામાન્ય રીતે જ્યારે પોલીસ ઉપર કોઈ હુમલો કરે તો આપણે 332 અને 186ની કલમ લગાવતા હોય છે. પરંતુ આ સીસી ફૂટેજ જોવાથી ત્યાં જાનથી મારી નાખવાની કોશિશ છે, એટલે 307ની કલમ લગાવવામાં આવેલ છે, જેથી 307ની કલમના કારણે તેને તાત્કાલિક જામીન પણ નહીં મળી શકે અને સેશનમાંથી જામીન મેળવવા મળશે, જેથી આવી કડકાઈથી કામ લેવામાં આવેલ છે અને એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવે છે.